માં એક્ઝામિનેશન આપેલી હતી અને ગુજરાતી મીડિયમમાં જ મારો 125મો રેન્ક આવ્યો. મેં યુપીએસસી પણ ગુજરાતી મીડિયમમાં લખેલી. તમે જેમ જમીનભાઈની વાત કરી, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હતા કે થ્રુ આઉટ બધા જ વસ્તુ ગુજરાતીમાં લખીને પાસ થયા. 2014ના રિઝલ્ટની વાત કરીએ ને તો 2014-15ની અંદર યુપીએસસીના રિઝલ્ટમાં શ્રી મિહિર પટેલ સાહેબ છે કે શ્રી અનિલ ધામેલિયા સાહેબ છે, એ બધા જ લોકોએ થ્રુ આઉટ ગુજરાતીમાં યુપીએસસી લખી અને યુપીએસસીમાં ભારત આખામાં 23મો અને 27મો રેન્ક કવર કરેલો હતો. એટલે પહેલી જે માન્યતા છે કે અંગ્રેજીમાં લખીએ તો જ સફળતા મળે, એ વસ્તુ સાવ ખોટી છે. બીજી વસ્તુ કે જીપીએસસી અંગ્રેજી પ્રત્યે બાયસ છે, આવા પાયા વિહોણા ખૂબ મોટા આરોપો લાગે છે, એ પણ સદંતર ખોટું છે. મને ક્યારેય પણ એવો બાયસ ક્યારેય પણ લાગેલો નથી. હા, એ વસ્તુ છે કે અંગ્રેજી માધ્યમની અંદર જે સોર્સિસ છે અથવા તો ગવર્નમેન્ટના જે રિસોર્સિસ છે કે જે પબ્લિશ ઇંગ્લિશની અંદર થાય છે, તો એક જે તમે શબ્દ લખો છો, તો ધારો કે એક સામાન્ય શબ્દ છે કે ભાઈ જેટલી પણ સંસ્થા છે એની અંદર લોકશાહીના મૂલ્યો વધવા જોઈએ, તો આ શબ્દ મેં ગુજરાતીમાં જે મોટો બોલ્યો એની અંદર ઇંગ્લિશ મીડિયમમાં લખ્યું તો એક જ શબ્દ છે કે ડેમોક્રેટાઇઝેશન ઓફ ઇન્સ્ટિટ્યુટ. તો આવા જે સચોટ શબ્દો છે એ અંગ્રેજી ભાષામાં વધારે છે. તો તમે ઇંગ્લિશમાં રિપ્રેઝન્ટેશન કોઈ વસ્તુને કરતા હો તો આ સચોટતા છે એ થોડી પર્સન્ટેજ વાઇઝ ગુજરાતી કરતા ઇંગ્લિશમાં વધારે હોવાની છે. એના કારણે આ વસ્તુ ઇંગ્લિશમાં લખેલી હોય તો એને એ વિદ્યાર્થીને વધુ માર્ક્સ આવવાના હોય છે. તો મતલબ એ છે કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓએ શબ્દોની સચોટતા વધારવાની છે. એના માટે એ લોકો થોડી સારી વોકેબ્યુલરી કરે, ગવર્નમેન્ટના રિપોર્ટ્સ છે એનો અભ્યાસ કરે, ગવર્નમેન્ટના જે કાયદાઓ છે જે ગુજરાતી ભાષાની અંદર છે, તો એવા સારા શબ્દો કે જે તમે ત્યારે યોગ્ય રીતના લખી શકો છો, અને દેવનાગરીની અંદર પણ અમુક અંગ્રેજી શબ્દો છે એને લખો છો જરૂર પડીએ, તો એની અંદર પણ ક્યારેય માર્ક્સ કપાતો નથી. હોમ મિનિસ્ટ્રીનો પોતાનો એક જીઆર છે, સેન્ટ્રલ ગવર્નમેન્ટનો, કે એની અંદર અમુક જે ટેકનિકલ વર્ડ છે એ તમે એક્ઝામની અંદર લખતા હો અને એ તમારી નેટિવ લેંગ્વેજની દેવનાગરીમાં લખો છો તો એના માર્ક્સ કટ નથી કરવાના થતા. અને દાસા સાહેબે જે બહુ જ સારો નિર્ણય લીધો છે, જે ગુજરાતના એસ્પિરન્ટ્સને ખુશ થવા જેવી બાબત છે, કે અમુક સબ્જેક્ટના અમુક સવાલોનો જવાબ તમારે ગુજરાતીમાં લખવો હોય તો ગુજરાતીમાં લખી શકો આખો જવાબ, અને અમુક સવાલમાં તમને થાય કે હું આ સારું ઇંગ્લિશમાં લખી શકીશ તો એ આખે આખા સવાલનો જવાબ ઇંગ્લિશમાં લખી શકો. આખા ભારતમાં મને નથી લાગતું કે આવું કોઈ જગ્યાએ આવી કોઈ પણ પ્રકારની સુવિધા અપાતી હોય. આ પ્રશંસનીય વસ્તુ છે. યુપીએસસી એ પણ આ વસ્તુની અંદર કદાચ જો નોંધ લેવી હોય તો લઈ શકાય તેવી બાબત છે. અને આ વસ્તુનો આ વિન્ડોનો ઉપયોગ કરી અને વિદ્યાર્થી હવે આવા કોઈ પણ નકારાત્મક માધ્યમોથી સાવચેત રહી અને પોતે પોઝિટિવ માઇન્ડસેટ સાથે કામ કરે, ત્યારે પણ આવા પ્રકારનો કોઈ બાયસ કોઈને થતો નથી. અને આ બાયસ જ્યારે નથી થતો ત્યારે આપણી જવાબદારી વધતી જાય છે કે આપણે સચોટ રીતના આ પ્રકારની તૈયારી કરીએ. ગુજરાતીમાં માર્ક્સ આવે જ છે, લોકો આઈએએસ પણ બન્યા છે, અને ગુજરાતી મીડિયમમાં top 20 રેન્કના જીપીએસસીના ટોપર્સ પણ ઘણા બધા એવા છે સંપૂર્ણ રીતના ગુજરાતીની અંદર પરીક્ષા આપી અને અત્યારે ડેપ્યુટી કલેક્ટર અને ડીવાયએસપી તરીકે ફરજ બજાવે છે. એટલે કોઈ પણ પ્રકારનો બાયસ છે નહીં. વિદ્યાર્થીઓ પૂરતી તૈયારી માટે મને સૌથી વધુ મહત્વનું મદદ મળેલી હતી એ હતી યુપીએસસીના અમુક સોર્સિસ. કરંટ અફેર્સ માટે હું ઇન્સાઇટ્સ ઓન ઇન્ડિયા વાંચતો હતો, તો ઇન્સાઇટ્સ ઓન ઇન્ડિયાની જે પીઆઈબીની કોઈ પણ વસ્તુ અપલોડ થયેલી હોય અથવા તો ઇન્સાઇટ્સ ઓન ઇન્ડિયા જેવી વેબસાઇટ છે એની જે લેંગ્વેજ છે એ એકદમ સરળ છે, કોઈ ધ હિન્દુ જેવી અઘરી લેંગ્વેજ હોતી નથી. સરળ ભાષાની અંદર સરળ સમજૂતી આપે છે. એ વાંચતા સમયે તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે ભાઈ વાક્ય રચના કઈ રીતના સરળ બને છે, કઈ રીતના કાળનું ધ્યાન રાખવાનું છે, કઈ રીતના વર્બ્સના ફોર્મનું ધ્યાન રાખવાનું છે. તો વાંચતા સમયે જેમ તમે ગુજરાતીમાં જોડણી જોતા જાઓ છો એ રીતના અંગ્રેજીના શબ્દો જોતા જાઓ, અને જે તે સબ્જેક્ટ હોય છે તેના થોડા ઘણા ટેકનિકલ ટર્મ હોય છે. ઇકોનોમી હોય તો ઇકોનોમીના ટેકનિકલ ટર્મ હોય, જ્યોગ્રાફી હોય તો જ્યોગ્રાફીના ટેકનિકલ ટર્મ હોય, એન્વાયરમેન્ટ હોય તો એના ટેકનિકલ ટર્મ હોય છે. એનું પ્રેઝન્ટેશન જે રીતના કરંટ અફેર્સની વેબસાઇટ અને જે વસ્તુ અંગ્રેજી મીડિયમમાં સારો સોર્સ ગણી શકાય એ એનસીઆરટીની અંદર આપેલું હોય, તો ખાલી એ લેંગ્વેજની દ્રષ્ટિએ પણ એ વસ્તુને જોતા જાઓ તો તમારું સૌથી સારામાં સારી રીતના ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે. એના માટે કોઈ અલગ તૈયારી કરવાની જરૂર નથી. કોઈ ન્યૂઝપેપર વાંચતા હો ઇંગ્લિશનું તો પણ તમારી ઇંગ્લિશ ભાષાની તૈયારી ઓલરેડી થતી જ જવાની છે, અને એના કારણે તમારી ઇંગ્લિશમાં એસે લખવાની સ્કિલ ડેવલપ થશે. તમે ન્યૂઝપેપર વાંચતા હશો તો તમારો રિપોર્ટ રાઇટિંગની સ્કિલ પણ ડેવલપ થશે, અને તમારી સમયાંતરે ભાષા પણ સારી રીતના ડેવલપ થશે. કોઈ એડિશનલ તૈયારી ના કરો, કરંટ અફેર્સ અને ન્યૂઝપેપરની સાથે એને સાંકળો, અને બને તો મેન્સ એક્ઝામ આવે ત્યારે રોજ 10-15 મિનિટ આપો કે જેની અંદર તમે ઇંગ્લિશને વાંચશો અથવા તો ઇંગ્લિશને લખશો, એ રિપોર્ટ તરીકે લખો કે આન્સર તરીકે લખો કે ગમે તેના તરીકે લખો, તો રોજની 15-20 મિનિટ એને આપો, જેના કારણે 2-3 મહિનાની અંદર તમારું ઇંગ્લિશ તમે ઇમ્પ્રુવ થતું આરામથી જોઈ શકશો. હા, અને છેને જયારે 1 મહિનો બાકી રહેશે એવા સમયે તમે ટોપર્સના જે અત્યાર સુધીના પેપર્સ અવેલેબલ હોય ઇન્ટરનેટ ઉપર ટેલિગ્રામ ઉપર, તો એના ઇંગ્લિશના પેપર જુઓ. એ બધા ટોપર્સના પેપરની અંદર જે લોકોને 65 થી 70 ઉપર માર્ક્સ આવેલા છે
તો એ લોકો કઈ રીતના પ્રેઝન્ટેશન કરેલું હતું. કોઈ ટોપર નું પેપર એવું નથી કે જે બહુ ફ્લાવરી લેંગ્વેજ ની અંદર લખાયેલું હોય અથવા તો બહુ મોટા મોટા અઘરા શબ્દો વાપરેલા હોય. એકદમ સિમ્પલી ટૂંકા વાક્યો, વર્બની કે કાળની કોઈ મિસ્ટેક નહીં, સ્વચ્છતા, અને જે ફોર્મેટમાં પૂછાયેલું એ ફોર્મેટનું સચોટપણે નિયમબદ્ધ પાલન કરેલું હોય. તો એ પ્રેક્ટિસ છેલ્લો એક મહિનો તમે કરશો, તમે એક ડિસિપ્લિન ની અંદર આવીને સારામાં સારું ઇંગ્લિશ નું પ્રિપેરેશન કરી. કિકાણી મેડમ નું બોર્ડ હતું અને પેલો એલો સવાલ હોય લગભગ આપણને ખબર હોય, પેલો દિવસ હોય ને પેલો સવાલ હોય આપણને ખબર જ હોય કે તમારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરો, અને એ ઇન્ટ્રોડક્શન તમારું જે રીતના હોય તમારી જાતનું એના ઉપરથી બાકીના સવાલ જે છે પૂછાતા હોય. એટલે એ રીતના મેં મારા ઇન્ટ્રોડક્શન ને બધી વસ્તુ જે લાસ્ટ ઇન્ટરવ્યુ હતું એના ઉપરથી મેં તૈયાર કરેલું હતું. એના ઉપરથી મને હતું કે સવાલો પૂછાશે. ગયો અને પહેલો એનો સવાલ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ પૂછાણો, એમાં મેં જેવું કીધું કે મેં એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી રબર ટેકનોલોજી કરેલું છે. મારો ઇન્ટ્રોડક્શન 6 થી 7 સેકન્ડે પૂરો કરી દેવામાં આવ્યો અને તરત જ મને એવો સવાલ પૂછવામાં આવ્યો કે વોટ ઇઝ ધી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પોલિસી ઓફ ઇન્ડિયા, અને એની અંદર અત્યારના સમયના શું ડેવલપમેન્ટ છે, અને રબર ટેકનોલોજીની અંદર એમાં કઈ રીતના ઇમ્પેક્ટ આવેલા છે. આ સવાલ માટે હું સહેજ પણ તૈયાર નહોતો, ક્યારેય પણ મારી પ્રિપરેશનમાં પણ નહોતું આવ્યું કે ઇન્ટ્રોડક્શનના 7 સેકન્ડમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પોલિસી આવશે. પણ હા, જીએસટી ની તૈયારી કરતા હોય અને યુપીએસસી ની કરતા હોય તો આપણને ખ્યાલ હોય કે શું છે. તો એ સમયે તમારે તમારી જાતને સંભાળવાની છે અને આવા પ્રકારના ઓડ્સ માટે તમારે તૈયાર રહેવાનું છે. મેં એક કે 1 થી 5 સેકન્ડનો પોઝ લઈ અને મેં જે વસ્તુ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં વાંચેલી હતી એ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની મેં પોલિસી કીધી, એની અંદર રબર ટેકનોલોજીને જે જગ્યાએ અસર થતી હતી એને કહેલી હતી, અને આખે આખો મારો જે ઇન્ટરવ્યુ હતો એ ઇન્ટરવ્યુ મારો રબર ટેકનોલોજી, એના ટેકનિકલ ટર્મ્સ અને એનું અત્યારના એડમિનિસ્ટ્રેશનમાં કઈ રીતના મહત્વ છે એના ઉપર આખે આખો ઇન્ટરવ્યુ જે છે જતું રહેતું હોય છે. એટલા માટે આવા સવાલો પૂછાતા હોય છે. બાકી એક સવાલ મને એવો પૂછવામાં આવેલો હતો કે તમે બીઈંગ એન એન્જિનિયર એન્જિનિયરિંગના જ્ઞાનને કઈ રીતના એડમિનિસ્ટ્રેશનમાં લાગુ કરશો. એટલા માટે મેં જવાબ આપેલો હતો કે ભાઈ એન્જિનિયર હોય છે તો એ કોઈ પણ જગ્યાએ જતો હોય તો પહેલા એને એનાલાઇઝ કરવાની હોય છે સિચ્યુએશનને, પછી એને ડિઝાઇન કરવાની હોય છે, ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય છે, અને પછી ફીડબેક લેવાનો હોય છે. કોઈ પણ એન્જિનિયર આ જ વસ્તુને, આ પ્રોસિજરને, સ્ટાન્ડર્ડ પ્રોસિજરને ફોલો કરતું હોય છે. એટલે આ વસ્તુ એડમિનિસ્ટ્રેશનમાં પણ આજના સમયે એટલી બધી મહત્વની છે. ઇમ્પ્લિમેન્ટેશન, ડિઝાઇનિંગ અને ફીડબેક, આ વસ્તુ એ નોલેજ હું અહીંયા એ રીતના એપ્લાય કરીશ. આ સવાલનો જવાબ આપ્યાના 6-7 સવાલ પછી પેનલના એક મેમ્બરે મને એવો સવાલ પૂછ્યો કે તમે કોઈ એક જગ્યાએ એસડીએમ તમે તરીકે કાર્યરત છો અને તમારા જે પ્રાંત છે એ પ્રાંતની અંદર ખૂબ મોટું વાવાઝોડું આવી રહ્યું છે, તો હવે તમે કેવા પગલા લેશો. એટલે મેં તરત જ જે પગલા લેવાના હતા એને ક્રમ બાય ક્રમ આખે આખા પગલા ડિઝાઇન કરીને સરને કહ્યા કે આ રીતના પગલા લઈશ. તો સરે મને 6 સવાલ પહેલા આપેલા જવાબને યાદ કરીને પૂછ્યું કે આની અંદર તમે મને એવું બાયફર્કેટ કરીને આપો કે કઈ જગ્યાએ તમે પ્રોબ્લેમને ડિઝાઇન કર્યો, કઈ જગ્યાએ તમે પ્રોબ્લેમને ઇમ્પ્લિમેન્ટ કર્યો, અને કઈ જગ્યાએ તમે ફીડબેક આપ્યો, અને તમે જે બોલો છો એ વસ્તુ તમે કઈ રીતના ઇમ્પ્લિમેન્ટ કરો છો એનું પણ તમારે ધ્યાન રાખવાનું હોય છે. એ લોકો એટલા ચપળ હોય છે કે તમે 6 સવાલ પહેલા જે બોલેલી વસ્તુ છે એ ખરેખર તમે એપ્લાય કરો છો, તમે ગોખીને બનાવેલો કોઈ જવાબ છે એ તમે એ લોકોની સામે આપો છો, ત્યારે તમારા પાસે એ વસ્તુ હોવી જોઈએ કે તમે જે બોલેલા છો એ તમે એડમિનિસ્ટ્રેશનમાં એપ્લાય પણ કરવાના છો. એટલે કોઈ ફેબ્રિકેટેડ કે પ્લાસ્ટિકિયા જવાબ તૈયાર કરીને જવા એના કરતા એ તમે વણેલા જવાબ રાખો. બની શકે કે સાવ સિમ્પલ હોય પણ એ જગ્યાએ તમારી જે ઇન્ટિગ્રિટી છે એ ક્યારેય ખોટી નહીં પડે. એટલે એ 100% ઇન્ટિગ્રિટી સાથે એવા જ જવાબો આપો કે જે તમે આવનારા સમયની અંદર મોટા ન પડે અને એ ખબર ન પડે કે તમે કોઈ પ્લાસ્ટિકિયા જવાબો આપો. તો 2014માં મારું એન્જિનિયરિંગ પૂરું થયું હતું. એ સમયે મારા ઘણા બધા એવા મિત્રો હતા કે જેને 6.5 અને 8 લાખ રૂપિયા સુધીના પેકેજમાં સારી જોબ મળેલી હતી. મેં કેમ્પસ લીધું નહોતું એટલા માટે કે ભાઈ મને આ સારી એક્ઝામની અંદર સફળતા મળે અને હું કોઈ સારી સર્વિસની અંદર જઈ શકું. મને સફળતા મળી જુલાઈ 2019 ની અંદર. 5 વર્ષનો સમયગાળો હતો. ગુજરાતની અંદર છોકરાઓ અને છોકરીઓ બંનેને એવું છે કે ગ્રેજ્યુએશન પૂરું થયાના 2 વર્ષ પછી એક સૌથી મોટું મોરલ પ્રેશર આવતું હોય તો હવે આપણે જોવાનું શરૂ કરી દઈએ. એ સૌથી મોટું મોરલ પ્રેશર છે. એટલે એ લગ્ન સંબંધો માટેનું મોરલ પ્રેશર છે અને એ મોરલ પ્રેશરની અંદર જો નિષ્ફળતા મળતી હોય તો છોકરાઓ 2-3 વર્ષની અંદર કમાવા માટે, લગ્ન માટે આ તૈયારી મૂકી દેતા હોય છે. કમાવું કે લગ્ન કરવા એ કોઈ પણ ગુનો નથી, પણ તમારે લોકોએ તમારી અંદર એક પર્સીવરન્સ ડેવલપ કરવાનું છે. પેલો જાત સાથે સંવાદ કરીને વિશ્વાસ કરો કે ગમે તે થાય હું આ પરીક્ષાને પાસ કરવાનો છું અને કરવાનો જ છું. વચ્ચે કોઈ પણ પ્રકારના આવા હર્ડલ્સ આવે તો એને તમે ટેકલ કરો. એને તમારા માઇન્ડ ઉપર હાવી ન થવા દો કે મારે હવે શું થશે, હું હવે પ્રિપરેશન નહીં કરી શકું. ઘણી વખત જોબ કરતા પણ ઘણા બધા લોકોએ આ પરીક્ષાને ક્રેક કરેલી છે. અનિવાર્ય સંજોગો થાય, પરિવારની જરૂરિયાત હોય તો જોબ શરૂ કરો અને તૈયારી કરો.
એવા ઘણા બધા ઉદાહરણો મેં જોવાના છે કે બહેનોના લગ્ન પછી બહેનોએ પરીક્ષા ક્રેક કરેલી છે. વણઝારા ફેમિલી ગુજરાતની અંદર જાણીતું છે કે એ લોકોએ યુપીએસસી પણ પાસ કરી અને જીપીએસસી પણ કરી. આદરણીય ડીજી વણઝારા સાહેબ છે, એમના ઘરેથી ઘણા બધા મેડમ એવા છે કે જે લોકોએ આ પરીક્ષાને આ રીતના પાસ કરેલી છે. તો માઇન્ડસેટ રાખો, જમાના સાથે લડવાની તાકાત કેળવો, મા બાપને બહુ શાંતિથી અને પ્રેમથી જવાબ આપો, અને તમે જે કામ કરી રહ્યા છો એનાથી તમે એ લોકોને કન્વિન્સ કરો, અને એ કન્વિન્સ કર્યા પછી કદાચ એવું થાય કે તમારે એના શરણે એ પરિસ્થિતિને જવું પડે, લગ્ન કરવા પડે, અથવા તો કોઈ પણ પ્રકારની એ વસ્તુઓને એક્સેપ્ટ કરવી પડે. તેમ છતાં પણ આ કમિટમેન્ટને ક્યારેય પણ ન છોડો. હવે તો ગુજરાતમાં એવો સારો માહોલ બની રહ્યો છે કે મા બાપ પણ 2-3 વર્ષ સુધી પૂછતા પણ નથી. હા, પણ મીનવાઇલ તમે લોકો એ પણ ચેક કરતા જાઓ કે 2 કે 3 એટેમ્પ્ટમાં પ્રિલિમિનરી એક્ઝામ જ મારી ક્લિયર નથી, તો ફંડામેન્ટલ સ્ટ્રેટેજીમાં કોઈ ભૂલ છે. તો સતત ફીડબેક લેતા રહો, તમારી જાતની સાથે સંવાદ કરતા રહો, અને મોટા લક્ષ્યની સામે હંમેશને માટે પોઝિટિવિટી રહો. આ કોઈ મોટિવેશનનું એવું ઇન્જેક્શન નથી કે જે આવીને કોઈ બહારથી તમને મારી દેશે. શિવખેડાની કોઈ બુક વાંચો અથવા તો સંદીપ મહેશ્વરીના વિડીયો વાંચો તો એ 2 દિવસ 4 દિવસ રહેશે. હકીકતની અંદર તો એ તમારી જ્વાળા છે ને અંદરથી જાગતી હશે, અને જ્યાં સુધી અંદરથી નહીં જાગે ત્યાં સુધી કાંઈ જ નહીં થાય. એટલે લડી લો, કોઈ જ વાંધો નથી આવતો. અને એવા ઘણા બધા સફળતાની સ્ટોરી છે, લક્ષ્ય વેધ વાંચો અથવા તો કોઈ પણ બુકને વાંચો, તમને ખબર છે. તમે મારા કરતા વધુ અશોકભાઈ તમે ગાઈડ કરી શકશો, તમે કેટલા ટોપર્સના ઇન્ટરવ્યુ લીધેલા છે. તો અશોકભાઈને ફોલો કરો અને વાંચો તો ખબર પડશે કે કેટલા એવા ઓડ્સની સામે વિદ્યાર્થીઓ છે એ આ રીતના ઝઝૂમેલા છે. એ ઝઝૂમવાની શક્તિ ક્યારેય પણ ન જવા દો, અને એવું હોય તો અબ્દુલ કલામ સાહેબને યાદ કરી અને ક્યારેક અગનપંખ અથવા તો ટર્નિંગ પોઈન્ટને વાંચો તો ખબર પડે કે જે ઈસરો 1969 ની અંદર સાયકલની પાછળ એક રોકેટ લઈને જતું હોય, એ આજે પીએસએલયુ અને જીએસએલયુ દ્વારા જીસેટ 11 ને અને જીસેટ 29 ને પ્રસ્થાપિત કરતું હોય, તો ખબર પડે કે ભારતની અંદર પહેલેથી જજુમવાની આ ક્ષમતા છે. એને બોલો.